आप सुन रहे हैं समाचार एजेंसी ऑफ इंडिया की साई न्यूज में ऑडियो बुलेटिन। हेलो, आ भारतनी न्यूज एजेंसी छे। हवे न्यूज नी न्यूज सीरीज मां शुक्रवार 5 जानुआरी 2024 नु राष्ट्रीय ऑडियो बुलेटिन सांभळो। सरकारे रू 4,797 करोड़ ना खर्चे पृथ्वी विज्ञान योजना लागू करवानो निर्णय लीधो छे। આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજનામાં 5 ચાલુ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે। આ છે વાતાવરણ અને આબોહવા સંશોધન મોડેલિંગ અવલોકન પ્રણાલીઓ અને સેવાઓ એક્રોસ મહાસાગર સેવાઓ મોડેલિંગ એપ્લિકેશન્સ સંસાધનો અને ટેકનોલોજીઓ સ્માર્ટ ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સંશોધન પેસર સિસ્મોલોજી અને જીઓસાયન્સીસ અજીઈ અને સંશોધન શિક્ષણ તાલીમ અને આઉટરીચ પહોંચી જવું। પૃથ્વી વિજ્ઞાન યોજનાનો ઉદ્દેશ્ય વાતાવરણ મહાસાગરો ભૂમંડળ ક્રાયોસ્ફિયર અને પૃથ્વીની નક્કર સપાટીના લાંબા ગાળાના અવલોકનો કરવા માટે પૃથ્વી પ્રણાલી અને પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરવાનો છે। તે હવામાન સમુદ્ર અને આબોહવા સંકટોને સમજવા અને આગાહી કરવા અને આબોહવા પરિવર્તનના વિજ્ઞાનને સમજવા માટે મોડેલિંગ સિસ્ટમ્સ વિકસાવવાનો પણ હેતુ ધરાવે છે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે અત્યાર સુધીમાં 91 ખાણોની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી છે। કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર 6 કોમર્શિયલ ખાણોએ કોલસાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે અને અન્ય 3 આગામી મહિનામાં ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતા છે। મંત્રાલયે હરાજીના 7 રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે। હરાજી કરાયેલી ખાણોમાંથી કોલસાના ખાણકામથી ઉત્પાદનની સાથે વાર્ષિક ₹33,000 કરોડથી વધુની આવક થવાની ધારણા છે। મંત્રાલયે એમ પણ કહ્યું છે કે હરાજી કરાયેલી ખાણોથી 3 લાખ રોજગારીની તકો ઊભી થશે। વિદેશ મંત્રી ડો સુબ્રમણ્યમ જયશંકરે આજે જણાવ્યું હતું કે ગયા વર્ષે ભૂકંપથી પ્રભાવિત નેપાળમાં માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ માટે ભારત $75 મિલિયન ની નાણાકીય સહાય પૂરી પાડશે। વિદેશ મંત્રીએ ડો જયશંકરે પી સઈદ સાથે સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી। તેમણે કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં નેપાળના પશ્ચિમી ભાગોમાં આવેલા ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાનથી ભારત દુઃખી છે। હવે માન્યતા ન ધરાવતા પક્ષોએ પણ તેમના ચૂંટણી ખર્ચની વિગતો આપવી પડશે તો જ તેમને સામાન્ય પ્રતીક આપવામાં આવશે। ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેણે છેલ્લા 3 નાણાકીય વર્ષ માટે યોગદાનના અહેવાલો અને ઓડિટ કરેલા વાર્ષિક હિસાબો સબમિટ કરતા નોંધાયેલા અપ્રમાણિત રાજકીય પક્ષોને સામાન્ય પ્રતીકો ફાળવવાના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નોંધાયેલ અપ્રમાણિત રાજકીય પક્ષો RUPPs એ પણ છેલ્લી 2 ચૂંટણીઓના પક્ષના ચૂંટણી ખર્ચની વિગતો સબમિટ કરવી પડશે જો તેઓ કોઈ પણ ચૂંટણી લડ્યા હોય। અધિકારીઓએ જણાવ્યું કે રૂપ અગાઉ આ વિગતો અલગથી આપતી હતી, હવે આ વિગતોને સામાન્ય ગુણ માટે અરજી ફોર્મેટનો ભાગ બનાવવામાં આવી રહી છે। તદનુસાર પંચે ચૂંટણી પ્રતીકો આરક્ષણ અને ફાળવણી ઓર્ડર 1968ની કલમ 10B ની જોગવાઈઓ હેઠળ સામાન્ય પ્રતીકની ફાળવણી માટે અરજીના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે, કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું। આ ભારતની ન્યૂઝ એજન્સી છે। તમે ન્યૂઝની ન્યૂઝ સિરીઝમાં શુક્રવાર 5 જાન્યુઆરી 2024 નું રાષ્ટ્રીય ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા છો। સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા એ મદ્રેસાઓમાં નોંધાયેલા હિન્દુ અને અન્ય બિનમુસ્લિમ બાળકોને ઓળખવા અને તેમને શાળાઓમાં પ્રવેશ આપવા માટે પગલાં ન લેવા બદલ સરકાર સામે કડક પગલાં લીધા છે। એ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સમન્સ પાઠવ્યા છે। એ લગભગ 1 વર્ષ પહેલા આ દિશામાં કાર્યવાહી કરવાનું કહ્યું હતું। તેણે કહ્યું હતું કે મદ્રેસાઓમાં બિનમુસ્લિમ બાળકોની નોંધણી સ્પષ્ટપણે બંધારણની કલમ 2.8.3 નું ઉલ્લંઘન છે।
તેમાં કહેવામાં આવ્યું છે કે આ લેખ શૈક્ષણિક સંસ્થાઓને બાળકોને માતા પિતાની સંમતિ વિના કોઈપણ ધાર્મિક સૂચનામાં ભાગ લેવાની ફરજ પાડવાથી પ્રતિબંધિત કરે છે. જો તમે નવા વર્ષમાં ત્રિકુટાની પહાડીઓ પર સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે બીજી વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી શરૂ કરવામાં આવી છે, જે ભક્તોને માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા લઈ જશે. રેલવે મંત્રાલયના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે નવી દિલ્હી અને કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ પહેલેથી જ ચાલી રહી છે, પરંતુ મુસાફરોની ભારે માંગને કારણે તે જ રૂટ પર બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ડિસેમ્બરમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન 31 ડિસેમ્બરથી વ્યવસાયિક ધોરણે શરૂ કરવામાં આવી છે. આ રૂટ પર ચાલી રહેલી વંદે ભારત ટ્રેન કરતા આ ટ્રેનનો સમય અલગ હશે. આ માર્ગ પર ચાલનારી પ્રથમ વંદે ભારત સવારે દિલ્હીથી ઉપડતી અને બપોરે કટરાથી ઉપડતી. હવે બીજી વંદે ભારત સવારે કટરાથી નીકળીને બપોર સુધીમાં નવી દિલ્હી પહોંચશે અને પછી સાંજે નવી દિલ્હીથી નીકળીને મોડી રાત્રે કટરા પહોંચશે. નવી દિલ્હીથી ચાલતી બીજી વંદે ભારત એક્સપ્રેસનો ઉપડવાનો સમય બપોરે 3 વાગ્યાનો છે, જે 11:15 વાગ્યા સુધીમાં કટરા પહોંચશે. નવી દિલ્હીથી શરૂ થઈને નવો વંદે ભારત અંબાલા કેન્ટ, લુધિયાણા, જમ્મુ તાવી અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે અટકશે. વંદે ભારતમાં જે નવી દિલ્હીથી બપોરે 3 વાગ્યે ઉપડે છે, કટરાનું ભાડું ચેર કાર માટે 1,100 રૂપિયા છે, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 3,000 રૂપિયા છે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ મહર્ષિ વાલ્મીકિને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, જેમણે મહાકાવ્ય રામાયણ રચ્યું હતું એમ સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. આ નામે એરપોર્ટની ઓળખમાં એક સાંસ્કૃતિક તત્વ પણ ઉમેર્યું છે. આ ભારતની ન્યૂઝ એજન્સી છે. તમે ન્યૂઝની ન્યૂઝ સિરીઝમાં શુક્રવાર 5 જાન્યુઆરી 2024 રાષ્ટ્રીય ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા છો. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ શુક્રવારે મંત્રી પરિષદના પોર્ટફોલિયોને વિભાજિત કરવાના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગૃહ સહિત 8 વિભાગોનો હવાલો સંભાળ્યો છે. નવી દિલ્હીમાં ડ્યુટી પાથ પર યોજાનારી પરેડ માટે 28 માંથી 16 રાજ્યોની પસંદગી કરવામાં આવી. બીજી વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વૈષ્ણો દેવી વચ્ચે દોડશે. દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં શિયાળાનો કહેર યથાવત રહી શકે છે. છત્તીસગઢની ઝાંખી બસ્તરના આદિમ જન સંસદરૂ મુરિયા દરબારને આ વર્ષે નવી દિલ્હીમાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પસંદ કરવામાં આવી છે. છત્તીસગઢના ભારત સરકારના ટેબ્લોની થીમ લોકશાહીની માતા ભારત પર આધારિત છે. આ ઝાંખી પ્રાચીન સમયથી આદિવાસી સમાજમાં પ્રવર્તતી લોકતાંત્રિક ચેતના અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે, જે આઝાદીના 75 વર્ષ પછી પણ રાજ્યના બસ્તર વિભાગમાં હજુ પણ જીવંત અને પ્રચલિત છે. દેશભરમાં COVID-19ના સબવેરિયન્ટ કેસની સંખ્યા વધીને 119 થઈ ગઈ છે. અહેવાલો અનુસાર 4 જાન્યુઆરી સુધી કર્ણાટકમાં 199, કેરળમાં 148, મહારાષ્ટ્રમાં 110, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાં 30, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15, રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે. તેલંગાણા, હરિયાણા અને ઓડિશામાં 1 કેસ પ્રકાશમાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું કે દેશભરમાં વેરિયન્ટની સંખ્યા વધી રહી હોવા છતાં અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચેપગ્રસ્ત મોટા ભાગના લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા છે. કોરોનાના આ નવા પ્રકારને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ જાળવવા માટે કહ્યું છે. દેશમાં વેરિયન્ટની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને કેન્દ્રીય મંત્રાલય દ્વારા જારી કરાયેલ કોવિડ-19ની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તમામ હોસ્પિટલોને વેરિયન્ટના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને શ્વસન સંબંધી બીમારી પર દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા જણાવ્યું છે. ભારતીય નૌકાદળનું ઇન્સ સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક થયેલા એમવી લીલા નોરફોક જહાજ સુધી પહોંચી ગયું છે. નેવીએ હેલિકોપ્ટર ઉતાર્યા અને ચાંચિયાઓને નોરફોક છોડવાની ચેતવણી આપી. દરમિયાન વિશ્વસનીય સૂત્રોએ આર્મી અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે એમવી લીલા નોરફોક જહાજ પર સવાર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મરીન કમાન્ડોએ ઓપરેશન શરૂ કરી દીધું છે. કમાન્ડો જહાજ પર ઉતરી ગયા છે. હાઇજેક કરાયેલા જહાજમાં 15 ભારતીયો હાજર છે. આ ભારતની ન્યૂઝ એજન્સી છે. તમે ન્યૂઝની ન્યૂઝ સિરીઝમાં શુક્રવાર 5 જાન્યુઆરી 2024નું રાષ્ટ્રીય ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા છો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં રમાનાર 2024 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં ગ્રુપમાં છે. ગ્રુપમાં ભારતની સાથે પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ એટલે કે પ્રથમ મેચ યુએસએ અને કેનેડા વચ્ચે 1 જૂને રમાશે. 2024 વર્લ્ડ કપમાં કુલ 55 મેચો રમાશે. વર્લ્ડ કપની મેચો વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં 9 સ્થળોએ રમાશે, જેમાં 3 અમેરિકન શહેરો ન્યૂયોર્ક સિટી, ડલ્લાસ અને મિયામી વર્લ્ડ કપની મેચોની યજમાની કરશે. ટીમ ઇન્ડિયા 2024 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. પાકિસ્તાન સાથે 9 જૂને મેચ રમાશે. આ સિવાય ભારતની 12 જૂને યુએસએ અને 15 જૂને કેનેડા સામે મેચ રમાશે. 2024ના વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ અને ફાઇનલ મેચો માત્ર વેસ્ટ ઇન્ડિઝમાં જ રમાશે. પ્રથમ સેમીફાઇનલ મેચ 26 જૂને ગયાનામાં રમાશે. બીજી સેમીફાઇનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ટુર્નામેન્ટની ટાઇટલ મેચ એટલે કે ફાઇનલ મેચ 29 જૂને બારબાડોસમાં રમાશે. અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર છેલ્લા 2 દિવસમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 7.67 અબજનો વધારો થયો છે. આનો આભાર શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધીમાં તેમની કુલ નેટવર્થ 97.6 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. તેણે મુકેશ અંબાણીને પાછળ છોડીને આ યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. મુકેશ અંબાણી હવે 97 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે, જેના કારણે લોકો ઘરની બહાર ઓછા નીકળી રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે હવામાનની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આગામી દિવસોમાં કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી દેશભરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના સૂત્રોએ ન્યૂઝ એજન્સી ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે આવતીકાલે એટલે કે 6 જાન્યુઆરીએ સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 જાન્યુઆરીએ દિલ્હી,
પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ઠંડીથી રાહત નહીં મળે. આજની જેમ આવતીકાલે પણ દિલ્હીમાં ઠંડીનો ચમકારો રહેશે. આ સાથે આવતીકાલે પણ ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં આછું ધુમ્મસ રહેશે. ધુમ્મસના કારણે લોકોને વધુ ઠંડીનો અનુભવ થશે. આવી સ્થિતિમાં આજે તેમજ આવતીકાલે રાત્રે સવારે થોડા કલાકો માટે ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7 જાન્યુઆરીએ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસમાંથી થોડી રાહત મળશે, પરંતુ ધુમ્મસ પ્રવર્તી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7 જાન્યુઆરીએ તાપમાન સિંગલ ડિજિટમાં રહેશે અને ધુમ્મસ રહેશે. આવી સ્થિતિમાં ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં આગામી 3 દિવસ સુધી ધુમ્મસથી કોઈ રાહત નહીં મળે. જો સૂત્રોનું માનીએ તો 6-7 જાન્યુઆરીની વચ્ચે જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, મેઘાલય અને અન્ય ઉત્તર પશ્ચિમ રાજ્યો સહિતના પર્વતીય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળશે. તમે ભારતની ન્યૂઝની ન્યૂઝ એજન્સીની ન્યૂઝ સિરીઝમાં શુક્રવાર 5 મીટર 2024નું નેશનલ ઓડિયો બુલેટિન સાંભળી રહ્યા હતા. શનિવાર 6 જાન્યુઆરી 2024ના રોજ અમે ફરી એકવાર ઓડિયો બુલેટિન સાથે હાજર રહીશું. આ સાથે દરરોજ સવારે 7 વાગ્યે ન્યૂઝમાં સળગતા વિષયો પર લિમિટીઝ ફાનસ જોવાનું ભૂલશો નહીં. જો તમને આ ઓડિયો બુલેટિન ગમ્યા હોય તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું જ જોઈએ. ચાલો હવે તમારી પરવાનગી લઈએ. જય હિન્દ.